हेलो विद्यार्थी मित्रों, केम छो बधा? मजा माने? तो आजना सामान्य ज्ञानना लेक्चरमां हूँ तमारा बधानुं स्वागत करूँ छूं। तो आजे आपणे फरी भेगा थया छीए कंईक नवुं शीखवा माटे। तो आजे आपणो टॉपिक छे कपड़ा, पगरखा अने अन्य वस्तुओ, बराबर। तो आपणे शुं पहेरीए छीए भाई? कपड़ा पहेरीए छीए, पण तमने बधाने खबर छे कि आपणे बहार फरवा जईए तो आपणे नवा कपड़ा पहेरीए छीए, पछी स्कूले आवीए तो आपणे यूनिफॉर्म पहेरीए छीए, बराबर। पगरखा, पगरखा एटले शुं थाय खबर छे? पगरखा एटले के चप्पल। जे आपणे बहार जईए ने તો આપણે પગમાં શું પહેરીએ છીએ? ચપ્પલ પહેરીએ છીએ, બરાબર। પણ જો આપણે સ્કૂલે આવતા હોઈએ તો આપણે શું પહેરીએ? બૂટ પહેરીએ છીએ। પછી ઘરે હોઈએ તો ચપ્પલ પહેરીએ છીએ, અથવા તો કંઈક ફરવા જઈએ તો આપણે શું પહેરીએ? તો નવા ચપ્પલ પહેરીએ અથવા તો નવા સેન્ડલ પહેરીએ, બરાબર। પછી મેં અહીંયા શું લખ્યું છે વાંચો તો, અન્ય વસ્તુઓ। શું આપણે કપડાં ચપ્પલ તો પહેરીએ જ છીએ, પણ હજી આપણે ઘણી બધી વસ્તુ પહેરીએ છીએ, ખબર છે તમને? તો હજી આપણે શું પહેરતા હશું? તો કે જો છોકરો હોય ને તો એ ઘડિયાળ પહેરે, પછી પટ્ટો પહેરે, પછી નવું જેકેટ પહેરે, બરાબર। અને જો છોકરી હોય ને તો એ શું પહેરે ખબર છે? છોકરી હોય ને તો એ નેકલેસ પહેરે, પછી નવું નવું પર્સ લે, પછી ઘડિયાળ પહેરે। એવી અલગ અલગ વસ્તુઓ છોકરીઓ અને છોકરાઓ પહેરે છે, બરાબર। તો હવે છે ને હું તમને કપડાં, ચપ્પલ અને અન્ય વસ્તુઓ છે ને એના ચિત્ર દેખાડીશ। એ ચિત્ર તમારે ઓળખવાના છે, બરાબર। તો સૌથી પહેલું ચિત્ર હું તમને દેખાડું છું, જો તો આ શું છે? નાની નાની બેબી છે, તમારા જેવી છે ને। તો એણે શું પહેર્યું છે ભાઈ? તો એણે ફ્રોક પહેર્યું છે। શું પહેર્યું છે? ફ્રોક પહેર્યું છે। ઘણાના ઘરે નાની બેન હશે ને તો ઘણાની નાની બેન ફ્રોક પહેરતી હશે, પણ આ ફ્રોક કેવા કલરનું છે? ગુલાબી કલરનું છે, દેખાય છે ને? ડિઝાઇન કેવા કલરની છે? અંદર વાદળી કલરની છે, બરાબર। જો આ નાનીને, નાની એવી બેબી છે, બરાબર। પણ જો એ નાની બેબી છે એ સ્કૂલે આવે ને તો એની યુનિફોર્મ શું હોય? ફ્રોક જ હોય, પણ એ યુનિફોર્મનું ફ્રોક હોય, બરાબર। જો પછી આ ફ્રોક છે ને એ અલગ અલગ ડિઝાઇનમાં આવે છે અને અલગ અલગ કલરમાં પણ આવે છે, ખબર છે તમને, બરાબર। તો તમને આ સમજાઈ ગયું? આ શું હતું? તો કે આ હતું ફ્રોક, બરાબર। હવે આપણે એની પછીની વસ્તુ જોઈએ, તો આ શું છે? જુઓ તો, દેખાય છે તમને બધાને? શું છે આ? સેન્ડલ। શું છે? સેન્ડલ છે, બરાબર। તો ઘણાની મમ્મી હશે ને તો ફરવા જાય ને મમ્મી, ત્યારે શું પહેરે? ત્યારે એ સેન્ડલ પહેરે છે। ને જો ઘરમાં હોય ને તો ઘરની બહાર ખાલી આંટો મારવા જવું હોય ને તો એ ચપ્પલ પહેરે છે, અને આ સેન્ડલમાં પણ ઘણા બધા કલર આવે છે, ખબર છે। અને આ સેન્ડલ હોય ને એ પણ અલગ અલગ ડિઝાઇનમાં આવે છે। પછી આ છોકરીઓના સેન્ડલ છે, છોકરીઓના સેન્ડલ હોય અને છે ને એમાં પણ ઘણા બધા બીજા સેન્ડલ પણ આવે છે, ખબર છે। તો ભાઈ છોકરીઓને પહેરવા માટે બૂટ પણ આવે છે, પછી બીજું શું આવે? મોજડી આવે છે, પછી ચપ્પલ આવે છે, બરાબર। તો આ હતા સેન્ડલ।
હવે આપણે એની પછીની વસ્તુ જોઈએ, જોઈ છે ને બધાએ? તો એની પછીની વસ્તુ છે, જો તો આ બાબો શું પહેર્યું છે એણે, જો મેં ઉપર લખ્યું છે વાંચો તો, શું પહેર્યું છે બાબાએ? ટી શર્ટ પહેર્યું છે. તો ભાઈ તમે લોકો નાના નાના છો એટલે તમે લોકો ટી શર્ટ પહેરો છો ને, તો ટી શર્ટ પણ ઘણા બધા કલરના આવે છે, ખબર છે ને? અને એ પણ અલગ અલગ ડિઝાઇનમાં આવે છે. જો નાના બાળકો હોય ને તો એની માટે છે ને એ ટી શર્ટ હોય ને એની ઉપર કાર્ટૂનના ચિત્રને એવું આવે છે. ઘણા બધા પાસે એવા ટી શર્ટ હશે. પણ જો મોટા હોય ને તો એની માટે છે ને સાદું ટી શર્ટ આવે, બરાબર? તો આ હતું ટી શર્ટ. હવે આપણે એની પછીની વસ્તુ જોઈએ. તો આ નાની એવી બેબી છે, એણે શું પહેર્યું છે? સ્કર્ટ પહેર્યું છે, દેખાય છે તમને? તો એ સ્કર્ટ કેવા કલરનું છે? લાલ કલરનું છે, બરાબર? જો ઘણાના ઘરે નાની બેન હશે ને તો એ આવું સ્કર્ટ પહેરતી હશે, બરાબર? પછી છે ને ઘણી બધી સ્કૂલ હોય ને એનું યુનિફોર્મ હોય ને એ પણ સ્કર્ટ હોય છે, ખબર છે તમને? ઉપર શર્ટ જેવું હોય અને નીચે સ્કર્ટ હોય, અને પગમાં શું હોય? બૂટ અને મોજા. જો તમને દેખાય છે ને આ બેબી, બરાબર? સ્કર્ટ હોય ને એ પણ અલગ અલગ કલરના આવે છે, જોયા છે ને તમે બધાએ, બરાબર? તો આ હતું સ્કર્ટ કે જે છોકરીઓ પહેરે છે, બરાબર? હવે આપણે એની પછીની વસ્તુ જોઈએ. તો એની પછીની વસ્તુ આ શું છે જુઓ તો, દેખાય છે તમને બધાને? આ છે પર્સ. પણ આ કોનું પર્સ છે? છોકરીઓનું પર્સ છે. અને એ છોકરાઓનું પર્સ પણ આવે છે, ખબર છે તમને? પણ છોકરાઓનું પર્સ હોય ને એ નાનું એવું હોય, પણ આ છોકરીઓનું પર્સ છે ને એટલે આ મોટું છે. જો આ છોકરીઓનું પર્સ હોય ને એમાં પણ ઘણા બધા કલર આવે છે, અને એની ઉપર પણ અલગ અલગ ડિઝાઇન હોય છે. જો તમને દેખાય છે અહીંયા ઉપર શું લગાડેલું છે? અલગ અલગ બટન અને સ્ટોન લગાવેલા છે. પછી જો આ પર્સને છે ને આ ટીંગાડવાનું છે અથવા તો હાથમાં પકડવાનું છે, દેખાય છે? બરાબર. તો આ હતું પર્સ કે જે છોકરીઓ રાખે છે, બરાબર? હવે આપણે એની પછીની વસ્તુ જોઈએ. જોઈ છે બધાએ? તો એની પછીની વસ્તુ છે આ શું છે જો તો કે આ છે પેન્ટ, દેખાય છે ને તમને? પણ આ પેન્ટ શેનું છે, ખબર છે? તો કે આ પેન્ટ જીન્સનું છે, દેખાય છે ને તમને? જો તમારા પપ્પા હશે ને તો પપ્પા શું પહેરે ભાઈ? તો કે પપ્પા પેન્ટ પહેરે છે. પછી તમારા જેવા નાના નાના છોકરાઓ માટે પણ પેન્ટ આવે છે, બરાબર? તો તમે બધા પેન્ટ પહેરો છો ને? પણ આ પેન્ટ હોય ને એમાં પણ ઘણી બધી અલગ અલગ ડિઝાઇન હોય છે, ખબર છે? તો જો તમને આ દેખાય છે અહીંયા અલગ ડિઝાઇન છે, પછી આ ચેન છે, દેખાય છે ને? તો આ છે પેન્ટ કે જે છોકરાઓ પહેરે છે. પણ તમને ખબર છે કે છોકરીઓ માટે પણ પેન્ટ આવે છે, છોકરીઓ પણ પેન્ટ પહેરે છે, એમાં પણ અલગ અલગ ડિઝાઇન આવે છે. હો તો તમને બધાને સમજાણું આ શું હતું? તો કે આ છે પેન્ટ. હવે આપણે એની પછીની વસ્તુ જોઈએ. જોઈ છે ને બધાએ? તો એની પછીની વસ્તુ છે હેરબેન્ડ. શું લખ્યું છે મેં? હેરબેન્ડ.
તો આ શું છે ખબર છે? આને કહેવાય હેરબેન્ડ, જે છોકરીઓ છે ને એ માથામાં નાખે છે. જો તમને દેખાય છે આ છોકરીઓના વાળ છે, બરાબર, અને છોકરીઓ માથું ઓળાવીને આ હેરબેન્ડને માથામાં નાખે છે. તમારા મમ્મી હોય ને તો એ પણ આવું હેરબેન્ડ નાખતા હશે, બરાબર. અને જો નાની નાની છોકરીઓ હોય ને કે જેને હજી વાળ ઓછા આવ્યા હોય, વાળ લાંબા હોય નહીં, બરાબર, તો એ શું નાખે ખબર છે? તો કે એ હેરપિન નાખે છે, બરાબર. જો તમારા ઘરે નાની નાની બેન હોય ને તો તમે જોજો કે મમ્મી એને તૈયાર કરીને શું નાખી દે છે, બરાબર. તો આ હતું હેરબેન્ડ. હવે આપણે એની પછીની વસ્તુ જોઈએ. જોઈ છે ને બધાએ? તો એની પછીની વસ્તુ છે આ, શું છે જો? તો કે આ છે પટ્ટો. શું છે? આ પટ્ટો છે. દેખાય છે ને બધાને? તો ભાઈ પપ્પા હોય ને તો એ પેન્ટ પહેરીને શું પહેરે છે? આ પટ્ટો પહેરે છે. દેખાય છે ને બધાને? અને આ છે ને એ પણ અલગ અલગ કલરમાં આવે છે. પછી જો આ પટ્ટો છે ને એ નાના બાળકો માટે પણ આવે છે અને મોટા માટે પણ આવે છે, બરાબર. અને આમાં પણ ઘણી બધી અલગ અલગ ડિઝાઇન આવે છે. આ પટ્ટો છે ને એ છોકરાઓ પહેરે છે, પણ આવો પટ્ટો છે ને એ છોકરીઓ માટે પણ આવે છે. પણ છોકરીઓનો પટ્ટો હોય ને એમાં ડિઝાઇન હોય અલગ અલગ, બરાબર. તો આ હતો પટ્ટો. હવે આપણે એની પછીની વસ્તુ જોઈએ. જોઈ છે ને બધાએ? તો એની પછીની વસ્તુ છે આ, શું છે જો? તો કે આ છે જેકેટ. શું છે? આ જેકેટ છે. જો શિયાળાની ઋતુમાં છે ને છોકરાઓ આવું જેકેટ પહેરે છે કે જેથી કરીને ઠંડી લાગે નહીં. અને છોકરાઓ છે ને ફેશન માટે પણ આવું જેકેટ પહેરે છે. અંદર પહેલાં ટી શર્ટ પહેરે, એની ઉપર આવું જેકેટ પહેરે. તો આ જેકેટ છે ને એ ફેશન માટે પણ છે અને ઠંડીથી બચવા માટે પણ છે. આ જેકેટ છે ને એ છોકરાઓનું છે, પણ આવું જેકેટ છે ને એ છોકરીઓ માટે પણ આવે છે, ખબર છે તમને, બરાબર. અને આ છે, આ જેકેટનો કેવો કલર છે? કથ્થાઈ કલર છે. પણ આ જેકેટ છે ને એ પણ અલગ અલગ કલરમાં અને અલગ અલગ ડિઝાઇનમાં આવે છે, ખબર છે તમને. ઘણા લોકો પાસે આવું જેકેટ હશે, બરાબર. તો આ હતું જેકેટ. હવે આપણે એની પછીની વસ્તુ જોઈએ. તો એની પછીની વસ્તુ છે બૂટ. શું છે? આ બૂટ છે. દેખાય છે તમને? તો ભાઈ સ્કૂલે આવો ત્યારે તમે બધા બૂટ પહેરો છો ને, ખબર છે બધાને. જો છોકરીઓ પણ સ્કૂલે આવે ત્યારે બૂટ પહેરે છે અને છોકરાઓ પણ સ્કૂલે આવે ને ત્યારે બૂટ અને મોજા બંને પહેરે છે. પણ તમે બહાર ફરવા જાઓ ને, બરાબર, ત્યારે તમે શું પહેરો છો? ત્યારે પણ તમે બૂટ પહેરો છો, પણ એ બૂટ હોય ને એ આવા હોય, ફેશનના હોય. કેવા હોય? ફેશનના હોય. દેખાય છે તમને? આ આપણે સ્કૂલે બૂટ પહેરીને આવીએ એ કેવા કલરના હોય છે? તો કે એ કાળા કલરના હોય છે, બરાબર. બૂટ હોય ને એની અંદર પણ ઘણા બધા કલર આવે છે અને એ પણ અલગ અલગ ડિઝાઇનમાં આવે છે. જો આ બૂટ છે ને
એની ઉપર એક દોરી છે. શું છે? દોરી છે. એને આપણે શું કહીએ ખબર છે? એને આપણે વાદળી કહેવાય. શું કહેવાય? વાદળી કહેવાય. કે બૂટ પહેરીને એ આપણે દોરીને બાંધવાની હોય છે. પણ અમુક એવા બૂટ પણ આવે છે કે જે વેલક્રોવાળા હોય, એમાં આપણે દોરી બાંધવી પડે નહીં, એમાં ખાલી વેલક્રો બંધ કરવાનું હોય, બરાબર. અને હજી આવા સ્પોર્ટ શૂઝ પણ આવે છે, ખબર છે? ઘણા લોકો છે ને બહાર રમવા જાય, અથવા તો વોકિંગ કરવા જાય, અથવા તો દોડવા જાય ને, ત્યારે એ સ્પોર્ટ શૂઝ પહેરે છે, બરાબર. આ તમને અહીંયા બૂટ આપ્યા છે ને એ છોકરાઓના છે, પણ છોકરીઓના બૂટ પણ આવે છે, ખબર છે તમને? તો ભાઈ, છોકરીઓ માટે પણ અલગ અલગ બૂટ આવે છે, એમાં પણ અલગ અલગ કલર આવે છે, બરાબર. તો આ હતા બૂટ, બરાબર. પછી જો છોકરાઓ અને છોકરીઓ માટે હજી પણ એક વસ્તુ આવે છે, ખબર છે? તો એ આવે છે મોજડી. જો ઘણી વાર છે ને કોઈકના લગ્ન હોય ને, તો એમાં છોકરાઓ છે ને એ મોજડી પહેરે છે. શું પહેરે છે? મોજડી પહેરે છે, બરાબર. હવે આપણે એની પછીની વસ્તુ જોઈએ. જોઈ છે બધાએ? તો એની પછીની વસ્તુ છે, આ શું છે જો? તો કે આ છે નેકલેસ. શું છે? આ નેકલેસ છે. જો મેં ઉપર લખ્યું છે, તમારે લોકોને સાથે વાંચતા પણ જવાનું છે. હં, શું છે? આ નેકલેસ છે. તો ભાઈ, નેકલેસ હોય ને એની અંદર પણ અલગ અલગ ડિઝાઇન આવે છે. જો તમને દેખાય છે, અહીંયા ઉપર સ્ટોન લગાવેલા છે, એની ઉપર અહીંયા ફૂલ છે, બરાબર. તો આ જે નેકલેસ હોય ને એની ઉપર પણ અલગ અલગ સ્ટોન લગાવેલા હોય છે, એ પણ અલગ અલગ કલરના. હો, તો આને કહેવાય નેકલેસ. નેકલેસ કોણ પહેરે? કે નેકલેસ છે ને એ મમ્મી પહેરે, અથવા તો આપણી બેન પહેરે. તો ભાઈ, બહાર ફરવા જવાનું હોય, અથવા તો કોઈકના લગ્ન હોય ને, ત્યારે મમ્મી આવું નેકલેસ પહેરે છે. પછી કાનમાં બુટ્ટી પહેરે છે, હાથમાં બંગડી પહેરે છે, બરાબર. તો ભાઈ, આ છે ને એ છોકરીઓ પહેરે છે, બરાબર. તો આ હતો નેકલેસ. હવે આપણે એની પછીની વસ્તુ જોઈએ. જોઈ છે ને બધાએ? તો એની પછીની વસ્તુ છે, આ શું છે જુઓ? તો કે આ છે ઘડિયાળ. શું છે? આ ઘડિયાળ. તો ઘડિયાળનો ઉપયોગ આપણે શું કરીએ? ઘડિયાળનો ઉપયોગ આપણે સમય જોવા માટે કરીએ છીએ, બરાબર. પણ હવે તો છે ને એવી ઘડિયાળ આવી છે કે જે આપણને તારીખ અને વાર બંને બતાવે, ખબર છે તમને? તું ભાઈ, આ ઘડિયાળ છે ને એ છોકરાઓની છે, પણ ઘડિયાળ હજુ છોકરીઓની પણ આવે છે, ખબર છે, બરાબર. તો આ ઘડિયાળ છે ને એ કેવા કલરની છે? ઉપરથી કાળો કલર છે, એનો પટ્ટો કથ્થાઈ કલરનો છે, બરાબર. તો આ હતી ઘડિયાળ. હવે આપણે એની પછીની વસ્તુ જોઈએ. જોઈ છે બધાએ? તો એની પછીની વસ્તુ છે, આ શું છે જો? તો કે આ છે શર્ટ. જો તમારા પપ્પા હોય ને, તો એ શું પહેરે? શર્ટ પહેરે. પણ આપણી જેવા, એટલે કે તમારા જેવા નાના નાના છોકરા હોય ને,
એની માટે પણ શર્ટ આવે છે, ખબર છે? તમારી સ્કૂલનો યુનિફોર્મ છે એ શું છે? શર્ટ જ છે, બરાબર? તો શર્ટ હોય ને એમાં એક સાઈડ બટન હોય અને એક સાઈડ ગાજ હોય કે જેમાં બટન નાખવાનું હોય, બરાબર? શર્ટ હોય ને એ પણ બે પ્રકારના હોય છે. જો એક તો આખી બાયના શર્ટ હોય છે અને એક અડધી બાયના શર્ટ હોય છે, બરાબર? જો મેં તમને પહેલાં દેખાડ્યું હતું કે પપ્પા શું પહેરે છે, પટ્ટો પહેરે છે. તમે સ્કૂલે આવો ત્યારે તમે શું પહેરો છો? તમે પણ પટ્ટો પહેરો છો. તો જો તો અહીંયા શું પહેર્યું છે આ બાબાએ? પટ્ટો પહેર્યો છે. પછી હાથમાં ઘડિયાળ પહેરી છે, શર્ટ પહેર્યો છે, દેખાય છે, બરાબર? તો આ હતો શર્ટ કે જે છોકરાઓ પહેરે છે, બરાબર? હવે આપણે એની પછીની વસ્તુ જોઈએ. તો આ શું લખ્યું છે મેં ઉપર? પંજાબી કમીઝ. શું લખ્યું છે મેં? પંજાબી કમીઝ. તો ભાઈ, તમારા બધાના મમ્મી શું પહેરે છે? ડ્રેસ પહેરે છે ને, બરાબર? તો આ છે ને એ ડ્રેસ છે. જો ડ્રેસ હોય ને એમાં પણ અલગ અલગ કલર હોય છે, બરાબર? એમાં પણ અલગ અલગ ડિઝાઇન હોય છે, અલગ અલગ વર્ક હોય છે, અલગ અલગ પેટર્ન હોય છે, બરાબર? તો આ હતો ડ્રેસ કે જે છોકરીઓ પહેરે છે, બરાબર? હવે આપણે એની પછીની વસ્તુ જોઈએ. જોઈ છે આપ બધાએ? તો આ શું છે? જુઓ તો ઉપર મેં લખ્યું છે, વાંચો તો શું છે? આ સલવાર. શું છે? સલવાર છે. તો આ જે પંજાબી કમીઝ હોય ને એની નીચે શું પહેરાય? સલવાર પહેરાય. શું પહેરાય? સલવાર પહેરાય. તો આ જે સલવાર હોય ને એ પણ અલગ અલગ કલરની, અલગ અલગ ડિઝાઇનની આવે છે, બરાબર? જો તમને દેખાય છે આ સલવાર કેવા કલરની છે? આ સલવાર ભૂરા કલરની છે, બરાબર? એની અંદર નાના નાના ફૂલ આપેલા છે, એ ફૂલ અલગ અલગ કલરના છે, દેખાય છે ને? અને આ જે સલવાર અને પંજાબી કમીઝ હોય ને એની ઉપર મમ્મી શું નાખે છે? ઓઢણી નાખે છે, બરાબર? તમારા બધાના મમ્મી હોય ને એ શું પહેરે? ડ્રેસ પહેરે છે, બરાબર? હવે આપણે એની પછીની વસ્તુ જોઈએ. જોઈ છે ને બધાએ? તો એની પછીની વસ્તુ છે સાડી. જો ઘણા મમ્મી છે ને એ સાડી પહેરતા હશે. જો તમને દેખાય છે આ શું છે? તો કે આ છે સાડી. સાડી હોય ને એ પણ અલગ અલગ કલરની, અલગ અલગ ડિઝાઇનની, અને ઘણી સાડીઓમાં અલગ અલગ બોર્ડર મૂકેલી હોય છે. જો તમને દેખાય છે ને આને શું કહેવાય? બોર્ડર કહેવાય, બરાબર? તો ઘણાના મમ્મી આવી સાડી પહેરતા હશે. તો સમજાણો બધાને આ શું છે? કે આ છે સાડી. હવે આપણે એની પછીની વસ્તુ જોઈએ. જોઈ છે બધાએ? તો એની પછીની વસ્તુ છે સભો, એટલે કે કફની. જો ઘણા લોકો છે ને આવી કફની પહેરતા હશે, બરાબર? દેખાય છે ને બધાને? તો ઘણા લોકો છે ને બહાર ફરવા જાય અથવા તો કોઈકના લગ્ન હોય ને તો આવી કફની પહેરે છે, દેખાય છે ને બધાને? જો આને કફની પણ કહેવાય અને સભો પણ કહેવામાં આવે છે.
આ કફની છે ને એ પણ અલગ અલગ ડિઝાઇનની અને અલગ અલગ કલરની આવે છે, બરાબર? તો આ હતી કફની. હવે આપણે એની પછીની વસ્તુ જોઈએ. જોઈ છે ને બધાએ? તો એની પછીની વસ્તુ છે કોટ. શું છે આ? કોટ છે. દેખાય છે બધાને? જો ઘણાના પપ્પા હશે ને તો એ ઓફિસે જાય ને તો એ શું પહેરે? આવો કોટ પહેરે છે. દેખાય છે બધાને? જો અંદર શર્ટ પહેરવાનો, એની ઉપર કોટ પહેરવાનો, કોટની ઉપર શું બાંધવાનું? ટાઈ બાંધવાની. દેખાય છે? તો આ કોટ હોય ને એમાં પણ અલગ અલગ કલર આવે છે. અહીંયા આગળ આ કોટ કેવા કલરનો છે? ભૂરા કલરનો છે, પણ હજુ કોટ કાળા કલરનો, કથ્થાઈ કલરનો, એવા અલગ અલગ કલરના કોટ આવે છે, બરાબર? તો તમને બધાને સમજાઈ ગયું કે આપણે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ? તમને બધાને યાદ રહી ગયું હશે. તો હું તમને ફરીથી એક વખત રિવિઝન કરાવી દઉં છું કે જેથી તમને યાદ આવી જાય કે આજે આપણે શું શીખ્યા, બરાબર? તો સૌથી પહેલા આપણે શું શીખ્યા હતા? સૌથી પહેલા આપણે ફ્રોક શીખ્યા. ફ્રોક કોણ પહેરે છે? કે ફ્રોક છોકરીઓ પહેરે છે, બરાબર? એની પછી આપણે શીખ્યા સેન્ડલ. તો સેન્ડલ કોણ પહેરે છે? તો કે સેન્ડલ છોકરીઓ પહેરે છે, બરાબર? તો આ હતા સેન્ડલ. એની પછીની કઈ વસ્તુ શીખ્યા? તો એની પછી શીખ્યા આપણે ટીશર્ટ. તો ટીશર્ટ કોણ પહેરે છે? અહીંયા કોણ ઊભું છે? એક બાબો ઊભો છે. તો ટીશર્ટ કોણ પહેરે? છોકરાઓ પહેરે છે, બરાબર? પણ હજી ટીશર્ટ છે ને એ છોકરીઓ માટે પણ આવે છે. છોકરીઓ પણ ટીશર્ટ પહેરે છે, ખબર છે તમને બધાને, બરાબર? હવે આપણે એની પછીની વસ્તુ જોઈએ. એની પછી આપણે શું શીખ્યા? સ્કર્ટ. ઘણા બધાના ઘરે નાની બેન હશે ને તો એ આવું સ્કર્ટ પહેરતી હશે. સ્કર્ટ કોણ પહેરે ભાઈ? કે સ્કર્ટ છોકરીઓ પહેરે છે. એની પછી આપણે શું શીખ્યા હતા? તો એની પછી આપણે શીખ્યા પર્સ, કે જે છોકરીઓ રાખે છે, બરાબર? એની પછી શું શીખ્યા? તો કે પેન્ટ, બરાબર? પેન્ટ છોકરાઓ પણ પહેરે છે અને છોકરીઓ પણ પહેરે છે. એની પછી શું શીખ્યા? હેરબેન્ડ. તો હેરબેન્ડનો ઉપયોગ શું થાય? તો કે હેરબેન્ડ છોકરીઓ માથામાં નાખે છે, બરાબર? એની પછી શું શીખ્યા? એની પછી શીખ્યા પટ્ટો, જે છોકરાઓ પેન્ટ પર પહેરે છે, બરાબર? એની પછી શું શીખ્યા હતા? જેકેટ, કે જે છોકરાઓ ફેશન માટે અથવા તો ઠંડીથી બચવા માટે પહેરે છે, બરાબર? એની પછી શું શીખ્યા? એની પછી શીખ્યા બૂટ, કે જે છોકરાઓ બહાર જાય ત્યારે પહેરે છે, બરાબર? એની પછી શું શીખ્યા હતા? એની પછી શીખ્યા હતા નેકલેસ. નેકલેસ કોણ પહેરે? છોકરીઓ પહેરે છે. એની પછી શું શીખ્યા? ઘડિયાળ. આ ઘડિયાળ છોકરાઓની છે, પણ છોકરીઓની પણ ઘડિયાળ આવે છે, બરાબર? એની પછી શું શીખ્યા? એની પછી શીખ્યા શર્ટ. શર્ટ કોણ પહેરે છે? છોકરાઓ પહેરે છે. એની પછી શું શીખ્યા? પંજાબી કમીઝ. શું શીખ્યા? પંજાબી કમીઝ, જેને આપણે શું કહીએ છીએ? ડ્રેસ કહીએ છીએ. ડ્રેસ કોણ પહેરે છે? મમ્મી પહેરે છે, એટલે કે છોકરીઓ પહેરે છે, બરાબર? એની પછી શું શીખ્યા? સલવાર.
तो पंजाबी कमीज होय ने एनी नीचे शू पहेराय सलवार पहेराय एनी ऊपर शू नाखवानो होय ओढणी नाखवानी होय बराबर नी पछी शू शीख्या हता तो के एनी पछी शीख्या साड़ी तो साड़ी कोण पहेरे छे छोकरीओ पहेरे छे बराबर एनी पछी शू शीख्या तो के कफनी अथवा तो सभो कफनी कोण पहेरे छे छोकराओ पहेरे छे बराबर एनी पछी शू शीख्या तो के कोट शीख्या पप्पा ऑफिसे जाय त्यारे शू पहेरे छे कोट पहेरे छे बराबर तो तमने बधाने समझाई गयुं कि आपणे कई कई वस्तुओ पहेरीए छीए बराबर आई होप के तमने बधाने समझाई गयुं हशे बराबर तो आपणे फरी मळीशुं नवा लेक्चरमां त्यां सुधी बधाने बाय बाय एंड थैंक यू।